નમસ્કાર, હું છું તોરલ. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. વાદ વિવાદમાં સ્વાગત છે આપનું. છેલ્લા કેટલાય દિવસથી ઝી 24 કલાક સતત ખેડૂતોની વાચા બની રહ્યું છે અને સતત જિલ્લા જિલ્લાએ પહોંચીને તમામ ખેડૂત મિત્રો સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે જે ખેડૂતો પોતાની જમીન ગુમાવવાને કારણે ત્રસ્ત છે તે તમામ ખેડૂતોની વાચા બને ઝી 24 કલાક. માપણી જે શરૂ કરવામાં આવી, રીસર્વે જે શરૂ કરવામાં આવ્યો, જે જમીન ફેર માપણીની આખી વાત સામે આવી તેને લઈને ગુજરાતભરના કેટલાય ખેડૂતો પોતે કેટલા હેરાન પરેશાન છે તે વારંવાર અમારી સાથે આવીને ચર્ચા કરવામાં આવી. તમામ જિલ્લાઓમાં જ્યારે ઝી 24 કલાક પહોંચ્યું ત્યારે તમામ જગ્યાએથી એક જ સૂર સામે આવી રહ્યો હતો કે જમીન ફેર માપણીને લઈને મોટા પાયે ક્યાંક ને ક્યાંક ભૂલ રહી ગઈ છે. આખરે હવે તમામ ભૂલોની પાછળ ખાનગી કંપની જવાબદાર છે કે તેની પાછળના કારણો કંઈક જુદા છે તે સવાલ હવે સૌ કોઈને સતાવી રહ્યો છે. પરંતુ અમારો માત્ર ને માત્ર એ જ આશય છે કે માપણીની મોકાણ જે સર્જાઈ છે, સમગ્ર રાજ્યના ખેડૂતો જે રીતે પરેશાન છે તે તમામ ખેડૂતોની વાચા ઝી 24 કલાક બને અને સરકાર સુધી એ તમામ લોકોનો અવાજ પહોંચાડવાનો અમે કરીએ પ્રયાસ. તો અનેક જિલ્લાઓની મુલાકાત લેવામાં આવી અને તમામ ખેડૂતો પાસે પહોંચીને ઝી 24 કલાકે તમામ લોકોની વાત સાંભળવાનો પ્રયાસ કર્યો, તમામ લોકોની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો કે આખરે જમીન ફેર માપણીનો જે આ સર્વે હાથ ધરાયો હતો તેમાં ક્યાં ચૂક રહી ગઈ, આખરે કોણ જવાબદાર છે આ તમામ ભૂલોની પાછળ અને કેટલા મોટા પ્રમાણમાં કેટલા લોકો સુધી આ જે તકલીફ છે તે પહોંચી રહી છે અને શું સરકાર સુધી તે તમામ અવાજ પહોંચી રહ્યો છે કે કેમ, આ તમામ વિષય પર અમે જે રીતે તપાસ કરી હતી, ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું હતું ઝી 24 કલાક, અનેક બાબતો જે સામે આવી એ જ વિષયને લઈને આજે ફરી એક વખત વાત કરવાનો કરીશું પ્રયાસ. અને ભાજપ અને કોંગ્રેસમાંથી આપણી સાથે બે મહેમાનો પણ જોડાઈ ગયા છે, તેમનું સ્વાગત કરીએ છીએ. આપણી સાથે બીજેપીમાંથી હિતેન્દ્ર પટેલ જોડાયા છે તો કોંગ્રેસમાંથી લલિત કગથરા જોડાયા છે. આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત. હિતેન્દ્રભાઈ, સૌથી પહેલો સવાલ આપને પૂછવા માંગીશ. જે રીતે આપણે એક અઠવાડિયા પહેલા આ જ વિષયને લઈને જ્યારે વાત કરી હતી ત્યારે અનેક બાબતો જે સામે આવી હતી, પરંતુ ત્યારબાદ ઝી 24 કલાક પોતે તમામ ખેડૂતોને મળ્યું છે, તમામ લોકો સાથે અમે વાત કરવાનો જે પ્રયાસ કર્યો, એટલા બધા રીસર્વેમાં જે છબરડા બહાર આવી રહ્યા છે, પોલમ પોલ આખા રીસર્વેમાં થઈ હોય તેવું આખું ચિત્ર અમને લોકોને પણ દેખાઈ રહ્યું છે, હવે સરકારની શું પ્રતિક્રિયા છે? તરલ, રીસર્વેની બાબતમાં છેલ્લા ઘણા સમયથી માધ્યમો દ્વારા અને સરકાર દ્વારા, ખેડૂત આગેવાનો દ્વારા, સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા એક ઝુંબેશ ઉઠાવવામાં આવી છે. ક્યાંક ક્યાંક આવડા મોટા અભિયાનમાં નાની મોટી ભૂલો પણ જોવા મળી છે, પણ કુલ મળીને જે ચિત્ર ઉપસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે એ પ્રમાણે ખેડૂતોમાં રીસર્વેમાં એટલી મોટી ગંભીર બીમારી નથી. મીડિયા જ્યારે પહોંચ્યું, અમે લોકો જ્યારે પહોંચ્યા, તમામ ખેડૂતો સાથે વાત કરી, જે રીતે 100-150 ખેડૂતો સાથે રોજે રોજ અમે લોકોએ મુલાકાત કરી છે, એનાથી વધારેનો પણ આંકડો હોઈ શકે છે. એક દિવસમાં આટલા બધા ખેડૂતો પાસે જ્યારે અમે લોકો પહોંચ્યા અને તમામ જગ્યાએથી જે રીતે કાગળિયા બતાવવામાં આવ્યા છે, નવા જે નકશા છે તે બતાવવામાં આવ્યા છે, તમામ જગ્યાએથી જે ભૂલો સામે આવી છે તે અમને બતાવવામાં આવી છે. આપ કહી રહ્યા છો કે નાની મોટી ભૂલ રહી ગઈ હશે, સંમત નથી થઈ શકાતું. અને આંકડાકીય દ્રષ્ટિએ જો મૂલવીએ તો મારી પાસે જે આંકડા આજના છે તો આખી રીસર્વેની પ્રક્રિયાના પશ્ચાત ભૂમિકામાં જઈએ તો 19મી સદીની શરૂઆતમાં જે છેલ્લો સર્વે રીસર્વે થયો પછી ઘણો સમય આ પ્રક્રિયામાં વીતી ગયો છે. દર 10 વર્ષે પ્રમુલ્કેશનની પ્રક્રિયા થતી હતી, પરંતુ એમાં માત્ર નાના મોટા રીસર્વેની જે પ્રક્રિયા હતી એમાં 1,25,00,000 સર્વે નંબરો માપવાનું જે ભગીરથ કાર્ય સરકારે કર્યું છે એમાં એઝ ઓન ટુડે આજે 4/8/2018 સુધીની સ્થિતિએ જોઈએ તો લગભગ 28,000 જેટલા સર્વે નંબરોમાં 28,000 જેટલી અરજીઓ આજે પેન્ડિંગ છે. ખૂબ મોટા પ્રમાણમાં અરજીઓ પણ આવી હતી. આજે તમારી પાસે ઘણા ખેડૂતોએ રજૂઆત પણ કરી છે, એની હું સ્પષ્ટ એ રીતે કરું છું કે લગભગ 1/1/2017 ના રોજ
128,000 જેટલી નવી અરજીઓ અને 97,000 જેટલી જૂની અરજીઓ મળી અને 2.25 લાખ જેટલા ખેડૂતોની અરજીઓ પેન્ડિંગ હતી. એ અરજીઓમાંથી તબક્કાવાર આજે 8મા મહિના સુધીમાં 31/7/2000 સુધીમાં 1,99,000 જેટલી અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. ચલો ઠીક છે, ખૂબ સારી વાત છે. 2,28,000 જેટલા સર્વે નંબરોમાં ઇન્ક્લુડ કર્યા છે. ખૂબ સારી વાત છે કે આપ આધાર અરજીઓનો નિકાલ કરી રહ્યા છો. તોરલબેન એક વાત તરફ ધ્યાન દોરો. નાનકડી વાત હું એટલા માટે આમાં ઉમેરવા માંગુ છું અને આ મારી વાત પાછળ વારંવાર આ વાતો એટલા માટે આવી રહી છે, આક્રોશ એટલા માટે આવી રહ્યો છે. આપ એવું કહી રહ્યા છો કે આટલી બધી અરજી વાંધા અરજીનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. આશ્ચર્યકારક રીતે જ્યારે Z24 કલાક ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું, તમામ જિલ્લાઓમાં પહોંચ્યું, એક પણ ખેડૂત તમને એવા નથી મળ્યા કે જે લોકોએ એમ કહ્યું છે કે વાંધા અરજીનો નિકાલ થયો છે. લલિતભાઈ, જે રીતે મોટા પ્રમાણમાં ભૂલો રહી ગઈ છે, આપણે સરકારને આમાં દોષિત કરાર કરવાનો કોઈ જ પ્રયાસ નથી કરી રહ્યા, પરંતુ જે ખાનગી કંપનીને કામ આપવામાં આવ્યું હતું એ ખાનગી કંપનીમાં ક્યાંક ને ક્યાંક એટલી બધી ભૂલો કરવાની ભૂલો કરી છે. 272 કરોડનો આખો સર્વેનો પ્રોજેક્ટ લીધા બાદ એ કામ જેમ તેમ પૂરું કરી અણઘડ વહીવટ બતાવ્યા બાદ પૈસા લઈને એ કંપની તો ગાયબ થઈ ગઈ. સૌથી પહેલા તો હું G24ને લાખ લાખ ધન્યવાદ આપું છું, એક ખેડૂતના દીકરા તરીકે, કે ખેડૂતોની ખરેખર કકડતી આત્મા એના જીવને તમે શાસન તપાવ્યું છે, એની ખરેખર સાચા દર્દને તમે વાચા આપી છે, એટલે તમને લાખ લાખ ધન્યવાદ આપું છું. સવાલ એ છે કે જેને એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એ કેરળના કે આસામના જ્યાંના હોય ત્યાંના, એના લોકો એવા લોકોને એને કામ આપ્યું છે કે જે 3,000-4,000માં નોકરિયાતો લેવા છે, જે લોકોને એની સેટેલાઇટ પદ્ધતિથી, એના દૂરબીનથી, એના મશીનને ઓપરેટ કરવાની એનામાં આવડત નથી, એવા લેભાગુ લોકોને એ એજન્સીએ કામે લગાડી છે. હું તમને ચેલેન્જ મારીને કહું છું કે આ જે એજન્સીએ સર્વે કરીને મારે હમણાં જ પડધી ટંકારા તાલુકાના હડમતિયા ગામની અંદર આ લોકો એની સર્વે દેવા આવ્યા, એમાં 100 માંથી 20% પણ સાચી હતી નહીં સર્વે. અને અત્યારે ખેડૂતોની એવી પરિસ્થિતિ છે કે આ સેટેલાઇટ મુજબ સર્વે થઈ જાય એટલે એ મામલતદાર ઓફિસમાં આપી દે, મામલતદાર ઓફિસ એ પ્રમાણે એના રેકોર્ડ કરી નાખે, હવે રેકોર્ડ કરીને એના 7/8માં ભૂલ આવી જાય. હજી એ ખેડૂત જયારે 7/12 લેવા જાય ત્યારે ખેડૂતને ખબર પડે. હું તમને આજે રાજકોટ DLRમાં કમસે કમ 5,000 અરજીઓ પેન્ડિંગ પડી છે કે મારું DLRમાં આ સેટેલાઇટના સર્વેમાં ભૂલ છે અને મારું સુધારી દો, એવી અરજી કરીને ખેડૂતો બિચારા એના ધક્કા ખાય છે. આજે તમે રાજકોટમાં તમે તપાસ કરી લેજો, DLR ઓફિસની અંદર આજે કોઈ કર્મચારી 1-2 થી વધારે કર્મચારી નથી. તમારે રીમાપણી કરાવવી હોય, રીસર્વે કરાવવું હોય, સેટેલાઇટમાં તમને વાંધો હોય અને પાછા તમે DLRમાં એપ્લાય થાવ તો DLR વાળા 1 મહિનાનો વારો નથી આવતો માપવાનો, કારણ કે અહીંયા કર્મચારી નથી અને એટલા બધા લોકોનો અહીંયા પેન્ડિંગ અરજીઓ પડી છે. એ માપીને આવે અને ખેડૂતોની ભૂલ સુધારે, પછી એ લોકો KJP ભરે. KJP એટલે કમી જાસ્તી પત્રક. એ કમી જાસ્તી પત્ર ભરીને મામલતદાર ઓફિસમાં મોકલે, મામલતદાર ઓફિસ એ ઓકે કર્યા પછી એની એન્ટ્રી નાખે અને 32 દિવસ સુધી તેમ છતાં એની રાહ જોવી પડે, સુધરે નહીં, કારણ કે એ 32 દિવસ એનો નોટિસ પિરિયડ હોય એટલે એ પિરિયડ પાસ કરે. આ દરમિયાન હું તમને એવા કેટલા દાખલા બતાવું, કેટલા મારે પડધરી તાલુકાના સળદર ગામની અંદર એક ભાઈની જમીન હતી જે એના ભાઈના નામે ચડી ગઈ, એનો ભાઈ વેચવા નીકળી ગયો અને બજારમાં વેચી નાખી ખેડૂતની, હવે એ પરિસ્થિતિ ક્યાં થાય? લલિતભાઈ, આપ જે આ ઉદાહરણ આપી રહ્યા છો, આપ આ જે કિસ્સો જણાવી રહ્યા છો, આ પ્રકારના કિસ્સા અમે અમારા કાને એટલા બધા સાંભળીને આવ્યા છે અને એટલા માટે જ આ રાજ્યના ખેડૂતોની ચિંતા થઈ રહી છે. ઓરલ આ સિસ્ટમ તાત્કાલિક આને રીસર્વે બંધ કરે, માનનીય મુખ્યમંત્રી સાહેબને મારે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આ એજન્સીને તાત્કાલિક રદ કરો. બિલકુલ, આપણી સાથે એક કોલર જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. હેલો. હેલો. હા જી, આપની વાત જણાવો. હા જી હિરલબેન, આ હિતેન્દ્રભાઈને કહી હે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મારે 2016 થી હું અરજી કરું છું વારંવાર. જી. અને કેટલી વખત અરજી કરી છે? નહીં કીધી, 15-20 વખત કીધી. અને કલ્યાણપુર મામલતદાર ને અરજી આપી, TDO ને આપી, જિલ્લા પ્રાંત અધિકારી ને, પણ હજી સુધી કોઈ તેનું નિરાકરણ આવ્યું નથી.
આપ એવું કહેવા માંગી રહ્યા છો? માહિતી છે અને બેન, બેન ડીએલઆર માહિતી છે બરાબર, પણ આજ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. અને એક વખત આવ્યા હતા બરાબર, અમને કે બધા ખેડૂતોને સહમતિ લેવો, મેં કીધું ભાઈ સહમતિ મારા બે પાડોશી હારે મારે વાંધો છે. બિલકુલ બિલકુલ, આ સંમતિ પત્ર માંગવાની જે આખી વાત છે તેની પાછળ પણ ખેડૂતોને કેટલી મુશ્કેલી આવી શકે છે સમજી શકાય છે. આભાર અમારી સાથે જોડાવા માટે હિતેન્દ્રભાઈ. એ જે ખેડૂત ભાઈ જોડાયા છે તેમનો તો પ્રશ્ન તમારી સામે છે જ, પરંતુ એક નાનકડો સવાલ હું એટલા માટે ઉમેરી રહી છું, ખાનગી કંપની જેને આ કામ આપવામાં આવ્યું છે, હવે આપણા રાજ્યના ખેડૂતોને અમે જેટલી જેટલી જગ્યાએ ગયા તમામ જગ્યાએથી એક કોમન જે બાબત સામે આવી રહી હતી કે ભાષાનો સૌથી મોટો પ્રશ્ન હતો. આપણા ખેડૂતો જે ગુજરાતી બોલી શકે છે, ગુજરાતી સમજી શકે છે, એમને હજી હિન્દીમાં પણ એટલી સમજણ નથી પડતી. આપ સાઉથ ઇન્ડિયન લોકોને મોકલી દો છો સર્વે કરવા માટે, જે લોકો ભાષા સમજી જ નથી શકતા. ખેડૂતો કેવી રીતે કોમ્યુનિકેટ કરે તે લોકોને સૌથી મોટો પ્રશ્ન આ આવ્યો. સાથે સાથે આપ એવા લોકોને ખાનગી કંપની, એવી ખાનગી કંપનીને કામ આપ્યું છે જેને કોતરો ખબર નથી, જેને વાઘા ખબર નથી, જેને ગામતળ ખબર નથી, જેને સીમતળ ખબર નથી, જેને શેડા ખબર નથી, કેવી રીતે એ જમીન માપણી કરી આવ્યા, સૌથી મોટા સવાલો આ છે. તરલ, મારો જવાબ અગાઉ પણ અધૂરો હતો. તમે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર જ્યારે ગયા ત્યારે હજુ પણ ખેડૂતોની ક્યાંક ને ક્યાંક ફરિયાદ હતી. હમણાં પણ કોલર કહેતા હતા કે મારી અરજીનો નિકાલ નથી થયો. હું એ વાત પર જ આવતો હતો કે લગભગ 2,84,520 જેટલા નંબરોમાં એમાં દુરસ્તીનું કામ કર્યું છે, પણ એ કામ ડીએલઆરએ એ અરજીનો નિકાલ કર્યા પછી, રીસર્વે કરી એની માપણીનું સમાધાન કર્યા પછી, એમાં નામફેરનું, સત્તા પ્રકાર ફેરનું કે માપમાં ફેરફાર હોય એની દુરસ્તી કર્યા પછી વ્યવસ્થા પ્રમાણે એ કામ એ ઓર્ડર કરવા માટે એને એસએલઆરમાં મોકલવો પડશે. એટલે આટલા મોટા પ્રમાણમાં અરજીઓ હોવાથી એસએલઆરમાંથી 63,000 જેટલી અરજીઓનો નિકાલ થયો છે, લગભગ 2,00,000 જેટલી અરજી એસએલઆરમાં પેન્ડિંગ છે, એ ઓર્ડર થવામાં પેન્ડિંગ છે, પણ ગ્રાઉન્ડ ઉપર આપણે એનું કામ પૂરું થઈ ગયું છે. અને એટલા માટે ક્યાંક ક્યાંક ખેડૂતોને હજુ પણ ફરિયાદ છે, સાચી ફરિયાદ છે, અને જ્યાં જ્યાં પણ એજન્સીની ફરિયાદ હતી ત્યાં ડીએલઆરએ ત્યાં ગ્રાઉન્ડ પર માપ્યું છે. દેવભૂમિ દ્વારકાની વાત કરતા હતા ત્યાં સામોર આખા ગામનું નહીં, હું એ જ કહું છું, આખા ગામનું દેવભૂમિ દ્વારકાનું સામોર ગામમાં જ્યાં આખા ગામની તકલીફ હતી એ આખું ગામ સેન્ટર ત્યાં આપણે સેન્ટ્રલ વ્યવસ્થામાંથી આખા ગામનો ફરીથી ડીએલઆરના માધ્યમથી આપણે ત્યાં સર્વે કરાવ્યો છે, ફરી દુરસ્તી કરી છે. 450 જેટલી એમાં ફરિયાદો પણ હતી, એની દુરસ્તી કરતા એક તથ્ય બહાર આવ્યું છે કે જે ગામોમાં જે વિસ્તારમાં સાથણીની જમીનો છે 500 એકર, 600 એકર, 700 એકર જેવા મોટા નંબરો છે, અને એ નંબરમાં એક કરતા 100, 200, 150 પૈકી નંબરો ચાલે છે. 155, 156, 157, 158, 1, 158, 2 એટલા બધા પૈકી નંબરો ચાલે છે ત્યાં માપણી કરતા એક નંબરમાંથી સાથણીમાં જે ખેડૂતોને જમીન મળી છે એને દાખલા તરીકે જે તે વખતે 6 એકરના સરખા ભાગ મળ્યા હતા. મારી વાતનું હાથ તોરલ, એક મિનિટ ટૂંકમાં બતાવો, કારણ કે તમે જે વાત કરી રહ્યા છો, સાથણીની જમીનમાં પજેશન નક્કી નથી થતું. અગાઉની જે માપણી હતી એમાં એક નંબરમાંથી 50 લોકોને સાથણીમાં જે જમીન મળી હતી સરખા ભાગે મળી હતી ત્યારે એ માપણીમાં એનું પજેશન ક્યાં નકશો નક્કી નતો. આજે જ્યારે ખેડૂતો વચ્ચે આ માપણીના લોકો ગયા ત્યારે કયા ખૂણામાં કોનો નંબર છે એ નક્કી નહીં થતા આ નાની મોટી ભૂલો થઈ છે. હિતેન્દ્રભાઈ, હું આપને આખા ગુજરાતના અને એમાં આંકડા છે, એમાં આંકડા છે. હિતેન્દ્રભાઈ, હું એક મિનિટ લઈ લીધું, સાચોરના 600 ફરિયાદમાંથી એક મિનિટ હિતેન્દ્રભાઈ, હું એમ કહું છું કે આપણે આ ખાનગી એજન્સીને કામ આપ્યું છે, એને 272 કરોડ રૂપિયા આપ્યા છે, તો આ 2,00,000 ભૂલશે નહીં. આવે મારો સીધો પ્રશ્ન એ છે કે એના હિસાબે ખેડૂતો શું કામ દુખી જાય? તમે 1,00,000 રૂપિયા આપો છો, ખેડૂતો બિચારા દુખી થાય. લલિતભાઈ, આપણે આપણો અભ્યાસ, ખેડૂતો આપનો અભ્યાસ કેટલો? લલિતભાઈ, મારો અભ્યાસ પછી પૂછો, હું આપને બહુ ક્લિયર નહીં. આપને સહમતિ સો માર્ક આયા મને ભલે નહીં, કોઈને સહમતિ સો માર્ક આયા. 2,00,000 બે પણ કામ નવું કરવા જઈએ, તમે અમલ કરો છો, 2,00,000 ભૂલે અમલ કરો છો. અરે 1,25,00,000 માં એની ટકાવારી ગણો ભાઈ, આપણે ગણી લ્યો ને, ગણી લો તમે. 1,25,00,000 માં કેટલા જિલ્લામાં ચાલુ નથી સાહેબ? એટલી કેટલા જિલ્લામાં ચાલુ નથી? અરે પૂરી થઈ ગઈ 17 કામ.
તમને હું ચેલેન્જર નિકળ છું પ્રમોગેશન થઈ ગયું આ બંનેને 18000 માંથી 12000 ગામમાં તો પ્રમોગેશન થઈ ગયું છે તોરલ આ કોઈ પણ હિસાબે આ ખેડૂતોના હિતમાં રી સર્વે બંધ જ કરવું જોઈએ 70 વર્ષ સુધી આપણે લલિતભાઈ કોઈ કામ ના કર્યું જે રેકોર્ડ હતું એને ચલાવ્યું આ સરકારે પ્રયાસ કર્યો ખેડૂતોના હિતમાં પ્રયાસ કર્યો હિતેન્દ્રભાઈ એક મિનિટ દિલીપભાઈ આ ચર્ચા જે રીતે ચાલી રહી છે આપ જોઈ રહ્યા છો પરંતુ સવાલ એ જ છે કે ઝી 24 કલાક આપને પણ ખ્યાલ છે તમામ જગ્યાએ અમે લોકો પહોંચ્યા અને સમજવાનો પ્રયાસ કર્યો કે આખરે આ જે પ્રશ્ન છે તે આટલો બધો શા માટે લોકો બૂમો પાડી રહ્યા છે તમામ ખેડૂતોનો જે સૂર હતો તમામ ખેડૂતો અમને લોકોને જે મળ્યા તે લોકો કહી રહ્યા છે કે ખૂબ મોટા પ્રમાણમાં ભૂલો થઈ છે ખાનગી કંપનીની સામે જ સીધો સવાલ છે જે રીતે સરકાર આ આખી અમે લોકોએ મુહિમ શરૂ કરી ત્યારબાદ સરકારે એવું નિવેદન આપ્યું કે 4 મંત્રીઓની કમિટી બનાવવામાં આવી રહી છે જેટલી વાંધા અરજી આવશે તમામ વાંધા અરજીનો નિકાલ કરવામાં આવશે દિલીપભાઈ આપને હું એ વાત ખાસ પૂછવા માંગુ છું કે શું માત્ર કમિટી બનાવવાથી વાંધા અરજીઓના નિકાલ આવનારા 2 વર્ષમાં થઈ શકશે ખરા જે રીતે જે પ્રમાણમાં ભૂલો છે હવે શું થઈ શકે આમાં અચ્છા બીજી વાત એક મહત્વની બાબત એ છે કે તેમાં સ્પષ્ટ કરારમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 50% વધુ ભૂલો જો ખાનગી કંપની કરે છે તો એ આખી જે રીસર્વેની કામગીરી છે તેને રદ કરવામાં આવશે જે કઈ ભૂલો ખાનગી કંપનીથી થશે એ ખાનગી કંપની તમામ ખર્ચ ઉઠાવશે સરકાર હવે ખર્ચ ઉઠાવવાની વાત કેવી રીતે કરી રહી છે આ તમામ ખર્ચ તો ખાનગી કંપનીએ ઉઠાવવાનો છે બિલકુલ આટલા મોટા પાયે ભૂલ હોય તો જવાબદાર કંપનીને ગણવી જ પડે બીજું આ છે ને છૂટક ફરિયાદો મળતી હતી પણ આ ઝીએ જયારે ઝુંબેશ ઉપાડી આ રીતે ત્યારે ખ્યાલ આવ્યો કે આ તો બહુ મોટી સમસ્યા છે બાકી આપણે માનીએ કે નાની મોટી ભૂલો થાય 100% પરફેક્શન ન હોય 1 કરોડ કરો એમાંથી તમે 100-200 કરી શકાય સમજી શકાય એવી વાત છે ને એ પણ પેલો જે સાથણીનો દાખલો આપતા હતા એવા ગૂંચવાળા મામલા હોય તો જ્યાં સીધો સરળ મામલો છે ત્યાં પણ ભૂલ થાય એ પણ પણ આપણે એક પેલી કહેવત હોય છે કે ઇફ યુ વોન્ટ ટુ કિલ એન આઈડિયા ટેક ઇટ ટુ ધ મીટિંગ એવું આપણે કહેતા હોય એ રીતે તમે કોઈ પણ સારી યોજના હોય કોઈ પણ સારો ઈરાદો હોય ને એને તમારે બગાડવો હોય ને તો સરકારને સોંપી દો સરકારી અધિકારીઓને સોંપો એટલે કોઈ પણ સારી યોજનાને કૂચો કરી જ નાખે એટલા માટે જ આપણે બાબુઓને બહુ બદનામ કરતા રહીએ છીએ કારણ કે બાબુઓનું કામ જ આ છે કામ બગાડવું એ જ કામ બાબુઓનું કરતા હોય છે આઈડિયા બહુ સારો હતો કે ડિજિટાઇઝેશન થઈ જાય તો રેકર્ડની સાચવણી સારી બને હવે અધિકારીઓ છે ને કામમાં લોચો કરવાના છે એટલા માટે આપણે નેતાઓ બેઠા છે પાછળ બેસાડ્યા છે કે જેથી નજર રાખે કે કામ બરાબર થાય છે હવે જ્યારે ઝી સુધી ફરિયાદ પહોંચી એનો મતલબ એ થયો કે પેલા ખેડૂતોએ ફરિયાદ કરી હશે એને પોતાના સ્થાનિક નેતાઓને પ્રતિનિધિઓને ધારાસભ્યને બધાને ફરિયાદ કરી હશે એનો મતલબ કે કોઈ ગંભીરતાથી ધ્યાનમાં લીધું નહીં તો શરૂઆતની જ 1000-2000 ભૂલો વખતે જો સુધારી લેવાની કોશિશ કરી હોત તો આટલો મોટો ન થાય બીજી જે મોટી ભૂલ કરી છે પ્રોસેસની પીઆઈએલ થઈ ત્યારબાદ સરકારને વચ્ચે તેમાં ઇન્વોલ્વ થવું પડ્યું અને સરકારે નિવેદન આપવું પડ્યું છે કે હા ભૂલો રહી ગઈ છે નહીં તો આ વાત હજી સુધી પણ ના આવત કારણ કે બિચારા ખેડૂતોનું આપણા રાજ્યમાં સાંભળે છે સાંભળતો બિલકુલ એટલે અને બીજું આમાં મેં જે વાત કરી પ્રોસેસ તમારે સમજવી જોઈએ તમે જ્યારે ડિજિટાઇઝ એનો મતલબ એ થયો કે તમે જયારે કરો ને ત્યારે જૂનું તો ચાલુ રાખો રેકોર્ડ જ્યાં સુધી તમારો નવો રેકોર્ડ છે કમ્પ્લીટપણે ડિજિટાઇઝેશન ન થઈ જાય એને ખેડૂતો માન્ય ન કરે ત્યાં સુધી તમે જૂનો બંધ શું કામ કરી દેશો મને લાગે છે હું જે સમજો એ પ્રમાણે મને એવું લાગે છે કે નવો થયો એનું ચકાસણી કર્યા વિના ઓકે કર્યા વિના એને તમે ઓન કરી દીધો અને જૂના રેકોર્ડને ભૂસી દીધો એ પ્રકારે ન કરી શકાય ડિજિટાઇઝેશન કરવા વાળી વાત સાચી છે પણ બંનેને પેરેલલ ચલાવવાની જરૂર હતી અને સૌથી વધારે નાની મોટી બી ફરિયાદ આવી ત્યારે શરૂઆતમાં ધ્યાન આપ્યું હોત તો આ નિવારી શકાય નિવારી કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે ને બહુ ખતરનાક છે કોન્ટ્રાક્ટ બધું જ કોન્ટ્રાક્ટ બધું તારા મળે ત્યાં આવને કોન્ટ્રાક્ટ મળે એમાં બધું થતું જાણીને આશ્ચર્ય થશે આપને જાણીને આશ્ચર્ય થશે કે અમે અનેક જગ્યાએ જ્યારે પહોંચ્યા એટલે એટલી ગંભીર ભૂલો સામે આવી છે લલિતભાઈ કદાચ હું ભૂલતી ના હોઉં તો જામનગરનું જે રડાર સ્ટેશન હતું એ રડાર સ્ટેશન આખું ગાયબ થઈ ગયું છે જે જમીન માપણી કરવામાં આવી તેમાં ત્યાં ખેડૂતનું ખેતર બતાવી દેવામાં આવ્યું છે હવે રડાર સ્ટેશન જ્યાં છે એરફોર્સનું ત્યાં કેવી રીતે ખેડૂત જમીન પોતાની ખેતી કરી શકશે આટલી બધી ગંભીર ભૂલો રહી ગઈ છે હજી સુધી સરકારના ધ્યાને નથી આવ્યું શું માત્ર કમિટી બનાવવાથી થઈ જશે તમામ સમસ્યાઓનું સમાધાન તોરલ સીધી વાત તમને આપને કહેવા માંગુ છું કે આ સરકારનો ઈરાદો સારો જ છે એમાં બે મત નથી પણ જે એજન્સીને કામ આપ્યું છે એ હું એમ કહું છું કે લે ભાગુ એજન્સી છે જેની પાસે કોઈ સ્કિલ માણસો નથી જેની પાસે મશીન ઓપરેટર લોકો નથી 2-3 હજાર ના નોકરિયાતોને લેવીને ખેડૂતોના જે કરોડો રૂપિયાની બાબડાની મિલકત છે સરકારનો ઈરાદો સારો હોય તો એને એજન્સી રદ કરવી એજન્સી રદ કરી દે અમે એ જ કહેવા માંગીએ છીએ કરલ હું મારો પોતાનો દાખલો આપું છું કે મારી ફેક્ટરી પડદરી તાલુકાના દેપાડિયા ગામમાં આવેલી છે મારી ફેક્ટરી બિનખેતી થઈ ગઈ ને અહીંયા ફેક્ટરી ઊભી છે સેટેલાઇટના સર્વેમાં અહીંયા ખરાબો બતાવીને મારી પાસે આવ્યું મારી ખુદની હું બીજા કોઈની વાત નથી કરતો પણ આ પરિસ્થિતિ બીજા ખેડૂતો ક્યાં જશે
આજે હું એમ કહું છું કે કંપની ભૂલ કરે દીપકભાઈ, નહીં નહીં હું જો હું જોઉં ને મને લાગે તો પણ કદાચ તમારે બાંધકામ થઈ ગયું છે તમારી જમીન, તો હું જોઉં ને તો મને દેખાય નુકસાન માં બતાવે તો મને દેખાય તો એજન્સી નહીં દેખાય મને કામ નહીં કર્યું. કામ હું એજ કહેવા માંગુ છું કે તમે એવા લોકોને કામ આપી દીધું છે કે જેનાથી ખેડૂતો બિચારા હેરાન પરેશાન થઈ જાય છે. આજે ડીએલઆર ની ઓફિસ માં 20-20% ખાય ત્યારે એ માપણી કરવા આવે અને માપણી કર્યા પછી માપણી સુધારીને દે, કેટલા ભાઈઓના વાંધા આવે કે ના પાડોશીના વાંધા આવે, એ વાંધા પછી એનું જે રેકોર્ડ હતું ચાલ્યું આવતું હતું એમાં એને કોઈ વાંધો નહોતો. હવે આ રેકોર્ડના હિસાબે શું થાય કે એને મંડળીમાં ધિરાણ લેવું હોય તો જ્યાં સુધી 7 બારનું પાણી સાચું ન નીકળે ત્યાં સુધી એને ધિરાણ ન મળે. હવે આ મેં તમને કીધું એ કે કમી જાસ્પી જે પત્રક છે એ ડીએલઆર ભરીને ન દે ત્યાં સુધી મામલતદાર ઓફિસમાં રેકોર્ડ ના સુધરે, તો એના હિસાબે આપણે બહુ જૂની કહેવત હતી કે ખાય ભીમ અને જાણે જાય શકુની, કંપની ભૂલ કરે ને ખેડૂતો દુખી જાય. તમામ બાબતો એક બાજુ, હવે ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ થવું જોઈએ. એક દર્શક મિત્ર છે ફોન લાઈન પર. હલો. હલો મેડમ, આભાર તમારો, તમે જે આ ઝુંબેશ ઉપાડી બદલ. જી મેડમ, મારો એક પ્રશ્ન હતો. હું નાના વડોદરાથી તાલુકો કાલાવડ જિલ્લો જામનગર થી બોલું છું. હવે જે સાથળીમાં જમીન જીતાવી 1968 માં મારા દાદીના ખાતે મળી હતી એના નામ ઉપર, તો એનું રોજ કામ કે એનું જે કઈ આઈટી સ્કેચ એ પશુઓ મામલતદારમાં કે પ્રાંતમાં ક્યાંય છે જ નહીં. તો એસએલ વાળા ને ડીએલઆર વાળા એમ કે છે કે તમે એ લઈ આવો, હવે નથી તો ક્યાંથી લઈ આવો, મેં આઈટી હોત કરાવી જોઈએ. આભાર અમારી સાથે જોડાવા માટે. હું હિતેન્દ્રભાઈ આપની પાસે આવું છું. જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ, કમિટી બનાવી દીધી, 4 મંત્રીઓનો તેમાં સમાવેશ થાય છે, તમામ લોકો વાંધા અરજીનો નિકાલ કરશે, અમે આવકારીએ છીએ તમામ બાબતોને, પરંતુ અમે એક જ વસ્તુ ઈચ્છી રહ્યા છીએ કે ખેડૂતોના પ્રશ્નોનું ખરેખર આમાં નિરાકરણ આવી શકશે ખરું. કઈ રીતે આ કમિટી કામ કરવાની છે, કેવી રીતે કરવાની છે? જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂત વાંધા અરજી સાદા કાગળ પર પણ લઈને આવશે તો તે મંજૂર ગણવામાં આવશે, પરંતુ સંમતિ પત્રક આસપાસના ખેડૂતોના માંગવામાં આવે છે. સંમતિ પત્રક દરેક વખતે દરેક ખેડૂતો માટે શક્ય બનશે ખરા? તમે જે રીતે વાત કરી રહ્યા છો, એક એક કરાર પ્રમાણે જે ધારાધોરણો હોય, જે નિયમો હોય, અમે તમામ જગ્યાએ ગયા હિતેન્દ્રભાઈ. ગ્રામસભા અનેક જગ્યાએ કરવામાં નથી આવી, ગ્રામસભાનું રેકોર્ડિંગ કરવામાં નથી આવ્યું. જે મહત્વપૂર્ણ બાબતો છે તે તમામ બાબતોને નજરઅંદાજ કરવામાં આવી છે, ના કમિટી બનાવવામાં આવી છે, ખેડૂતોને હાજર નથી રાખવામાં આવ્યા, ખેડૂતોના ખેતરની માપણી તે લોકોની ગેરહાજરીમાં થઈ છે. અચ્છા, પછી કાચો નકશો આપવો પડે તો કાચા નકશા પણ નથી આપવામાં આવ્યા. જે નકશા આપવામાં આવ્યા છે એમાં જે નાની નાની જે ભૂલો રહી ગઈ છે, કુઓ પાતાળ કુઓ તમામની નિશાનીઓ એક સરખી, અનેક ખેતરોના રસ્તા ગાયબ થઈ ગયા છે, અનેક ખેતરો કપાઈ ગયા છે, અનેક ખાતેદારો બદલાઈ ગયા છે. આટલી બધી ભૂલો હિતેન્દ્રભાઈ કેવી રીતે ચાલી શકે? આપ પોતે એક ખેડૂતો આગેવાન છો, આપ સમજી શકો છો ખેડૂતની તકલીફ, તમારાથી બહેતર કોણ જાણશે? પક્ષથી ઉપર થઈને, એક કિસાન થઈને જવાબ આપો. તોરલ, આખી એ વાતને જરા પોઝિટિવલી લઈએ તો મને લાગે છે કે મેં અગાઉ પણ કહ્યું હતું એ પ્રમાણે આખા એ મુદ્દાને ક્યાંક ને ક્યાંક એને રાજકીય પ્લેટફોર્મ તરીકે ઉપાડવામાં આવી રહ્યો છે. ખેડૂતોની વેદના સાથે અમે 100% સંમત છીએ. ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂતો માટે જે કર્યું છે એ ભૂતકાળમાં ક્યારેય નથી થયું, અને એનો જવાબ તમારા જે કોલર હતા એને આપ્યો છે કે 71માં સાંથણીની જમીનો, 60 થી 71 સુધીમાં સાંથણીની જે જમીનો મળી એ બધી જમીનોનું ક્યાંય રેકોર્ડ નથી. આખો ને આખો નંબર ક્યાંય એક ગ્રુપને એલોટ કરવામાં આવ્યો, એમાં પેટા ભાગ્યા પડ્યા, ભાઈઓ ભાગની વેચણી થઈ, અને એ રેકોર્ડ એમાં જે કેજેપી થવું જોઈએ, એક 6-6 એકર 7-7 એકર શરૂઆતમાં જ્યારે સાથણી જમીનો વધારે હતી ત્યારે એટલી, અને પછી 3-3 એકર આપવામાં આવી ત્યારે આખા નંબરમાંથી દિલીપભાઈ કયા ખૂણામાં મહેશભાઈને આપ્યું, કયા ખૂણામાં રમેશભાઈને આપ્યું, કયા ખૂણામાં દિલીપભાઈને આપ્યું. જૂની સરકાર પણ વાત થયો તો એનો એ કે પહેલે કામ નહોતું આખી એ નથી તો એ થયો, એટલે એને દુરસ્ત કરવા માટે, એને દુરસ્ત કરવા માટે જ આખું અભિયાન છે. દિલીપભાઈ નહીં નહીં, મારી વાત પૂરી કરવા દો, મને મારી વાત પૂરી કરવા દો. તમે નહીં નહીં, આપની જમીન કેટલી? દેવભૂમિ દ્વારકાના સચોર ગામના રેસર્વેમાં 600 માંથી 500 નંબરોમાં પૈકી નંબરોમાં જ વધારે ભૂલો છે. પણ એ વાત કરતા હતા કે આખું એ રેકોર્ડ દુરસ્ત થાય. એ ગામમાં રોડ નીકળ્યો છે,
ક્યાંક કેનાલ નીકળી છે, ક્યાંક તળાવ બન્યું છે, ક્યાંક ફેક્ટરી બની છે, આખી વસ્તુ રેકર્ડ પર નથી. ડિજિટલાઇઝેશન થાય આખી વાતમાં ભૂલ છે. પણ જેટલી વાતો રેકર્ડ ઓન રેકર્ડ કદાચ નોંધણી નહીં થઈ હોય, પેપર નહીં બન્યો, પણ હું માનું છું, સમજુ છું, મને ખાતરી નથી, શેઢા તો પડ્યા હશે. તો સાહેબ મેપમાં દેખાય શેઢા. દિલીપભાઈ, પણ આ શેઢો કોનો છે? મગનભાઈ નો નંબર કયો કે રમેશભાઈ નો નંબર કયો એ બતાવવા માટે બધા લોકો હાજર રહેવું પડે. સાથળીની જમીન માં શું થયું? હાજર રહેવું પડે બધા લોકો, બધાને જાણ કરી હતી. તોરલબેન, તોરલબેન, હું પોરબંદર ના એક ગામ માં કોઈ પણ જિલ્લાના કોઈ પણ તાલુકામાં ખેડૂતને એલપીએમ નોટિસ આપી છે, એની સહી સાથેનું રજીસ્ટર છે. જવાબ આપો, તમે એમ કહી રહ્યા છો કે ગ્રામ સભા કરવામાં આવી છે, એનું વિડીયો રેકોર્ડિંગ કરવાનું તેમાં લખવામાં આવ્યું હતું. તમે કહી વિડીયો રેકોર્ડિંગ નહીં, ડીએલઆર અને મામલતદારના પ્રતિનિધિની રૂબરૂમાં ગ્રામ સભા કરવાની હતી. દરેક ગ્રામ સભાના રજીસ્ટર મેન્ટેન થયેલા છે. તમે એક મિનિટ મારી વાત સાંભળી લો. તમે જે એક રીતે કહી રહ્યા છો, તમામ જગ્યાએ ગ્રામ સભા કરવામાં આવી છે, આપ એવું કહી રહ્યા છો, જ્યાં જ્યાં અમે ગયા છે, જ્યાં તમારું કામ કરવામાં ભૂલ થાય કે નહીં એનો મુદ્દો છે. તમે એજન્સી કોને આપી એની ચિંતા કરો છો, પદ્ધતિ શું છે એની ચિંતા કરો છો. 2.25 કરોડમાં 2 લાખ એટલે કેટલા ટકા ભૂલ છે એની વાત કરો. તમારો કહેવાનો મતલબ એવો છે કે ભૂલ ના થવી જોઈએ અને ભૂલ થાય તો કામ નહીં કરવાનું, આટલા વર્ષોનું જૂનું રેકર્ડ સુધારવાનું નહીં, એવું કેવું છે તમારું? છેલ્લી તકલીફ હોય ત્યાં સુધી સરકારે તમને સુધારીને આપશે એમ કહેવામાં આવે છે. ₹272 કરોડ જે કંપની ને તમે આપ્યા છે, ખેડૂતોને જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો છો ને. આમાં થશે કેવું ખબર છે? હું તમને ખૂબ જાહેર મંચ પરથી કહી રહી છું, આ રીતે વાત કરવાથી એવું લાગશે કે તમારી ભૂલ છે. તમે સ્વીકારો ભૂલ છે, પરંતુ અમે અને અમારી સરકારે ભૂલ સ્વીકારી છે, અને જે પણ તકલીફ છે એમાં ખેડૂતો સાથે છેલ્લા શ્વાસ સુધી છે. આ સરકાર કોઈની તસુભાર જમીન માટે પણ કોઈ ખેડૂતને છે દેવાની નથી, અને ન્યાય મળે ત્યાં સુધી બધાને સંતોષ થાય ત્યાં સુધી અમે બીએલઆરમાં ધક્કા કોણ ખાશે? લલિતભાઈ, ખેડૂત પ્રતિનિધિ તરીકે, ધારાસભ્ય તરીકે 2010માં કામ થયું ત્યારથી તમે જાગૃતિ લાવવાનું. સરકાર એમાં ઊણી ઉતરી છે, તો આપ જો જાગૃતિ રાખી હોત ને તો ખેડૂતોની સાથે જે દરેકે દરેક જગ્યાએથી વાત સામે આવી રહી છે. ભાજપના જે પ્રતિનિધિ છે તેઓ કહી રહ્યા છે કે ભૂલ તો તમામ લોકોથી થઈ શકે, ભૂલ થાય એની સામે ના નથી, ભૂલ થાય અમે પણ માનીએ છીએ, પરંતુ વાત એ છે, સવાલ એ છે કે ભૂલને સુધારવામાં કેવી રીતે આવશે. કારણ કે ભૂલ થઈ ગઈ એટલે ભૂલ ચાલી જશે એમ નહીં થાય, કારણ કે આ 50 કે 100 ખેડૂતોનો પ્રશ્ન નથી, આ ખૂબ મોટા પ્રમાણમાં થયેલો પ્રશ્ન છે, અને તેને હલ કરવાની જવાબદારી સરકારની એટલા માટે છે કારણ કે સરકારે તેની જવાબદારી લેવી જ પડે. અને સરકારે ન ભૂલવું જોઈએ કે ખેડૂતો માટે ઉભા રહેવા માટે એમણે સતત પ્રયાસ કરવો પડશે. માત્ર અમે કૃષિ નીતિ અપનાવી રહ્યા છીએ, અમે ખેડૂતલક્ષી નિર્ણયો લઈ રહ્યા છીએ એવું કહેવાથી કશું ન થાય. ખેડૂતની જે નારાજગી છે તે દૂર કરવા માટે સરકારે પ્રતિબદ્ધતા બતાવવી જ પડશે, અને જ્યાં સુધી સરકાર પ્રતિબદ્ધતા નહીં બતાવે ત્યાં સુધી ઝી 24 કલાક આ મુદ્દા પર બિલકુલ રહેશે, અને તમામ લોકોને ન્યાય અપાવવાનો પૂરો પ્રયાસ કરશે ઝી 24 કલાક. માપણીની મોકાણ માટે અત્યારે બસ આટલું જ. ફરી એક વખત મળીશું, ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.